તેનું નામ અહીંયા તમારે લખવાનું છે. નામ એટલે કે સંબંધ લખવાનો છે, પપ્પા મમ્મી ભાઈ કે બહેન. ખાલી જગ્યાએ સાયકલ ચલાવતા શીખવી હતી. જુઓ ફરી પાછું કહું છું, અહીંયા જે મેં ટપકાવાળી ખાલી જગ્યા ભરેલી છે ત્યાં તમારે સ્વાધ્યાય પોથીમાં ખાલી જગ્યા કરવાની નથી, પરંતુ જેણે તમને સાયકલ ચલાવતા શીખવી છે તેમની સાથેનો તમારો અહીંયા સંબંધ લખવાનો છે. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન, તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? પ્રશ્ન નંબર 6 કે તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? તો જો કે ઘણા બધા બાળકો છે આપણી શાળામાં જે સાયકલ લઈને આવે છે, તો આપણે એમાં જવાબ લખીશું, અમારી શાળામાં ધોરણ 5 થી 8 ના લગભગ 65 બાળકો, જો અંદાજિત આંકડો કીધો છે, પરફેક્ટ આંકડો નથી, અંદાજિત એટલે આંકડો શું લગાવેલું છે, લગભગ સાયકલ લઈને આવે છે. અમારી શાળામાં ધોરણ 5 થી 8 ના, જો 1 થી 4 ના બાળકો છે સાયકલ ચલાવી તો શકે, પરંતુ શાળાએ સાયકલ લઈને આવતા ન હોય, કેમ કે મમ્મી પપ્પા છે એમને સાયકલ લઈને શાળાએ આવવા ન દે, કેમ કે હજી નાના પડે છે, રસ્તો ઓળંગવો હોય વગેરે રસ્તામાં આવતું હોય એટલા માટે. પછી 5 થી 8ના બાળકો છે લગભગ કેટલા, કે 65 જેટલા બાળકો છે તે શાળાએ સાયકલ લઈને આવે છે. ત્યાર પછીનો હવે આપણે લખીશું 7મો પ્રશ્ન, તમારી શાળામાં વાહનની સુવિધા છે? જો હા તો કયા વાહનમાં તમે આવો છો? પ્રશ્ન નંબર 7 એમ કહેવા માંગે છે કે તમારી શાળામાં તમે જે તે સ્કૂલમાં ભણો છો ત્યાં વાનની અથવા તો કોઈ પણ વાહનની સુવિધા છે? જો હા જો હોય તો તમે કયા સાધનમાં આવો છો? તો બધા બાળકો એક સાધનમાં નહીં આવતા હશે, ઘણા ચાલીને પણ આવતા હોય, પણ દરેક માટે અત્યારે આપણે જવાબ એક સરખો લખીશું, અમારી શાળામાં વાહનની સુવિધા છે. પરંતુ મારી શ્રેણીના બાળકો
ચાલીને સાડાએ આવીએ છીએ. જો અત્યારે મેં આ રીતે લખ્યું છે કે અમારી શાળામાં વાહનની સુવિધા છે, પરંતુ હું અને મારી શેરીના બાળકો અમારું ઘર નજીક હોવાથી અમે ચાલીને શાળાએ આવીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8 કે તમે કયા કયા પશુ પક્ષીઓને અવાજથી ઓળખી શકો છો? આપણે પાઠ્યપુસ્તકમાં જ્યારે પાઠ સમજતા હતા ત્યારે આપણે સમજેલું હતું કે ઘણા બધા એવા પક્ષી છે જેને આપણે જોયા વગર માત્ર અવાજથી જ આપણે એને ઓળખી શકીએ છીએ. હવે પહેલા આપણે પ્રશ્ન લખીશું. તમે ક્યાં ક્યાં પશુ પક્ષીઓ ને અવાજથી ઓળખી શકો છો? પક્ષીઓને અવાજથી ઓળખી શકો છો? તો હવે આપણે એનો જવાબ લખીશું. અમે ગાય, ભેંસ, બકરી, જો બધાનો કોઈ ચોક્કસ અવાજ છે જેના દ્વારા એની ઓળખ થાય છે. બિલાડી, તો બિલાડી એક જ મ્યાવ મ્યાવ એ રીતે બોલશે. બીજું કોઈ પ્રાણી એમ બોલશે મ્યાવ મ્યાવ, ગાય એમ બોલશે? તો કે નહીં, આપણે એના અવાજ ઉપરથી બિલાડીને ઓળખી શકીએ છીએ. કૂતરો, આ પશુની વાત કરી, હવે આપણે પક્ષીઓના નામ લખીશું. કાગડો, કબૂતર, મોર, પોપટ, ચકલી, કોયલ, કુકડો વગેરે પશુ પક્ષીઓને અવાજથી ઓળખી શકીએ છીએ. આપણે પ્રશ્ન નંબર 8 નો જવાબ લખ્યો. ત્યાર પછીનો પ્રશ્ન 9 કે બેટ દ્વારકાના વિસ્તારના બાળકો શાળાએ જવા હોળીનો ઉપયોગ શા માટે કરે છે? તો હવે આપણે પ્રશ્ન લખીશું. નવમો, બેટ દ્વારકાના વિસ્તારના બાળકો શાળાએ જવા હોડીનો ઉપયોગ શા માટે કરે છે? આપણે પ્રશ્ન નંબર 9 જવાબ લખીશું કે બેટ દ્વારકામાં જે વિસ્તારમાં બાળકો રહે છે શાળાએ જવા હોડીનો ઉપયોગ શા માટે કરે છે?
આપણે અહીંથી લખીશું કે બેટ દ્વારકાના વિસ્તારો પાણીમાં હોવાથી ત્યાં રહેતા બાળકો શાળાએ જવા માટે હોડીનો ઉપયોગ કરે છે. હવે બેટ દ્વારકાના જે જે વિસ્તારો છે એ બધા વિસ્તારો છે ને પાણીમાં છે, એટલે કે પાણીની વચ્ચોવચ એ લોકો રહેતા હોય છે. તો ફરતી બાજુ તો પાણી હોય, એને શાળાએ જવા માટે પાણીમાંથી પસાર થવું પડે ને. હા, તો પાણીમાંથી પસાર થવા માટે કયું સાધન વાપરવામાં આવે? તો કે હોડી. એટલા માટે બેટ દ્વારકાના વિસ્તારમાં જે બાળકો રહે છે એ શાળાએ જવા માટે હોડીનો ઉપયોગ કરે છે. હવે આપણે નવ પ્રશ્ન જોવા જોઈએ, બાકીના હું લખાઈશું. આ તમારે સ્વાધ્યાય પોથીમાં આ રીતે સમજીને ફરીથી લખી લેવાના છે. હવે આપણે લખીશું પ્રશ્ન નંબર 10. ગામથી દૂર કે ખેતરમાંથી આવતા બાળકો કેવી રીતે શાળામાં જાય છે? પ્રશ્ન નંબર 10 કે ગામથી જે દૂર રહેતા હોય, ખેતરમાંથી આવતા હોય, એ શાળાએ જવા માટે શું ઉપયોગ કરતા હશે, એ લોકો કઈ રીતે શાળાએ જતા હશે? તો કે જે બાળકો ગામડામાં રહેતા હોય, ખેતરમાંથી આવતા હોય, તો આપણે પાઠ્યપુસ્તકમાં જોયું હતું ને કે બધી બાજુ લીલું લીલું ખેતર હોય તો વચ્ચે રસ્તો હોય, એમાંથી કયું સાધન ચાલે છે? હા, બળદગાડું. એટલા માટે ગામડામાં રહેતા હોય અથવા તો ખેતરમાંથી જે લોકો આવતા હોય બાળકો, તે શાળાએ જવા માટે બળદગાડાનો ઉપયોગ કરે છે. હવે આપણે લખીશું ગામથી દૂર કે ખેતરમાંથી આવતા બાળકો બળદગાડામાં બેસીને શાળામાં જાય છે. આ રીતે આપણે લખશું કે ગામથી દૂર ખેતરમાંથી જે બાળકો આવતા હોય તે બળદગાડામાં બેસીને શાળાએ જાય છે. ત્યાર પછી નો હવે પ્રશ્ન નંબર 11 કે અંધ વ્યક્તિ બીજાને કેવી રીતે ઓળખી શકે છે? અંધ વ્યક્તિ
બીજાને કેવી રીતે ઓળખી શકે છે? આ રીતે તમને લાઈન આપેલી છે. હવે આપણે લખીશું કે અંધ વ્યક્તિ છે એ બીજાને કઈ રીતે ઓળખે છે? તો આપણે એનો જવાબ લખીએ કે અંધ વ્યક્તિ બીજાને તેનો અવાજ સાંભળીને કે તેને સ્પર્શ કરીને ઓળખી શકે છે. હવે જે વ્યક્તિ અંધ એટલે કે જે વ્યક્તિ જોઈ નથી શકતી એ બીજી વ્યક્તિને કઈ રીતે ઓળખે? તો કે જે વ્યક્તિ અંધ છે જોઈ નથી શકતી તે બીજી વ્યક્તિને એનો અવાજ સાંભળીને અથવા તો એને સ્પર્શ કરીને એટલે કે એને અડીને એને સ્પર્શ કરીને ઓળખી શકે છે કે સામે કોણ છે. ત્યાર પછીનો હવે પ્રશ્ન નંબર 12. દિવ્યાંગ વ્યક્તિમાં કેવા કેવા પ્રકારની વિકલાંગતા જોવા મળે છે? જો આના પછીના પ્રશ્નમાં આપણે શું કીધું છે કે દિવ્યાંગ લોકો જે હોય, દિવ્યાંગ એટલે કેવા? તો કે જે આંખે અંધ હોય એવા વ્યક્તિને કેવા કેવા પ્રકારની વિકલાંગતા જોવા મળે, બીજી કઈ કઈ ખોટ હોય એવા લોકોને? તો એ આપણે જોઈએ કે દિવ્યાંગ લોકોને હાથ પગની વિકૃતિ એટલે કે નોર્મલ જેવા હાથ હોવા જોઈએ તેવા ન હોય, કંઈક એમાં ખોટ હોય એને આપણે દિવ્યાંગ કહીએ. હાથ કે પગ કપાઈ જવો અથવા તો લકવો કે શરીરના અન્ય ભાગોની વિકલાંગતા જોવા મળે. ઘણાનું શરીર છે કપાઈથી ઊંચો થઈ ગયો હોય, ચાલવામાં તકલીફ થાય એવી ઘણી બધી એને મુશ્કેલી પડે છે એને આપણે દિવ્યાંગ લોકો કહીએ છીએ. હવે આપણે લખીશું કે દિવ્યાંગ વ્યક્તિના હાથ પગની વિકૃતિ, વિકૃતિ એટલે કે હાથ પગની જે નોર્મ આપણે જેવા હાથ પગ છે તેવા ન હોય તેમાં કંઈક ખોટ હોય એને આપણે વિકૃતિ કહીએ છીએ. ત્યાર પછી કે હાથ કે પગ કપાઈ જવો, કોઈનો હાથ અથવા પગ કપાઈ ગયો હોય તો એ પણ આપણે એને દિવ્યાંગ ગણીએ છીએ. લકવો કે શરીરના લકવો એટલે કે સતત બોલ્યા જ કરવું, ઘણાની જીભ પણ આડી થઈ જાય, મોઢું પણ આડું થઈ જાય એને આપણે લકવો કહીએ છીએ. શરીરના અન્ય ભાગોની વિકલાંગતા જોવા મળે છે. તો આપણે પ્રશ્ન નંબર 12 લખ્યો. હજી એક પ્રશ્ન તમને આપેલો છે, આપણે લખીશું 13મો પ્રશ્ન. મૂક બધિર એટલે કેવા? તો કે મૂંગા બહેરા, જે બોલી ન શકે સાંભળી ન શકે એને મૂક બધિર કહેવાય. કે મૂક બધિર વ્યક્તિ પોતાની વાત કેવી રીતે
રજૂ કરે છે. જો મુખબધિર વ્યક્તિ એટલે કે મૂંગા અને બહેરા જે લોકો હોય એને મુખબધિર કહેવાય. તો એ પોતાની વાત કઈ રીતે કહે છે, બોલી નથી શકતા, સાંભળી પણ નથી શકતા, તો એ પોતાની વાત છે એ કઈ રીતે રજૂ કરે છે? તો હવે આપણે એ લખીશું કે મુખબધિર વ્યક્તિ. હાથની આંગળીઓના અને આંખોના ઈશારા કે હોઠના હલન ચલનથી પોતાની વાત રજૂ કરે છે. એટલે કે જે વ્યક્તિ મુખબધિર છે, મૂંગા બહેરા છે, તે તો કે પોતાની હાથની ના આંગળા આંગળીઓ છે એના ઈશારાથી ઘણી વાત સમજાવે, ત્યાર પછી તો કે આંખોના ઈશારાથી એ વાત સમજાવે, અથવા તો એનો હોઠ છે ને એને પકડાવે, જે કરીને આપણે એને જોઈ, આપણે તો જોઈ શકીએ છીએ સામેવાળી વ્યક્તિ મુખબધિર છે ને, હા, તો એ જે હોઠ હલાવે એના હલન ચલનથી આપણે સમજી જઈએ કે શું કહેવા માંગે છે. તો આ રીતે મુખબધિર વ્યક્તિ છે પોતાની વાત રજૂ કરે છે. ત્યાર પછી જુઓ આખા પેજમાં તમને હજી એક પ્રશ્ન અહીંયા આપેલો છે, છે ને પ્રશ્ન નંબર 6 માં પહેલો, કે જો ભૂલ ન હોત તો કેવી મુશ્કેલી પડે તે કહો. આપણે એ પ્રશ્ન પૂછેલો છે, એ એક પ્રશ્ન આપણે લખીશું કેમ કે આ પેજમાં જ આવે છે ને એટલા માટે, અથવા તો આપણે પછી લખીશું. હવે અહીંયા સુધીનો મુખ્ય પ્રશ્ન 5ના જે 13 પ્રશ્ન જવાબ છે ત્યાં સુધીનું આપણે કમ્પ્લીટ કર્યું, જે તમારે તમારી આસપાસની સ્વાધ્યાય પોથીમાં ઉતારી લેવાનું છે અને એકવાર લખબુકમાં પણ લખવાનું છે અને પાકું કરવાનું છે. જય સ્વામિનારાયણ.